જેતપુરમાં દશેરા નિમિત્તે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું. ચાલા રણધીર શ્રી મહાવીર છે, જેતપુર રાજપૂત સમાજ પ્રમુખ, આદિકાળથી આવ્યો હોય છે. મહાભારતમાં જ્યારે પાંડવોને 13 વર્ષનો વનવાસ પડ્યો ત્યારે છેલ્લું વર્ષ છુપાઈને ગાળવાનું હતું. ઈયર સમાય પકડાય તો બીજા 13 વર્ષ એને પડે વનવાસ માટે. એને વિરાટનગરીમાં આશરો લીધો હતો. પાદરમાં ખીચડીની અંદર પોલ કરીને હથિયાર રાખેલા, વર્ષ દિવસ પૂરું થયું એટલે હથિયાર કાઢી અને ખીચડી પૂજન કર્યું અને શસ્ત્ર પૂજન કર્યું અને છત્રીને એના જીવ કરતાં હથિયાર વધારે વાલા હોય છે. જય શક્તિ જય ભવાની. આજે વિક્રમ સંવત 2079ના દશેરાના પવિત્ર દિવસે જેતપુર મુકામે જેતપુર શહેર અને જેતપુર તાલુકાના કાઠી છત્રી સમાજ, ઘાટી છત્રી સમાજ અને રાજપૂત છત્રી સમાજ સંયુક્ત શસ્ત્રપૂજનનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ મા ભગવતીના ચરણમાં અહીંયા ખોડિયારમાં અને હનુમાનજીના ચરણમાં જે આ કાર્યક્રમ થયો, બધા છત્રીઓ સાફા બાંધી તૈયાર થઈ પૂરા હોંશથી સુરવીરતાથી અહીંયા પોતાના શસ્ત્રનું પૂજન કર્યું અને પૂજન કર્યા પછી અત્રેથી ઢોલ નગારાને તાલે જેતપુરથી અહીંયાથી ચાપરાજવાળા ચોક, જે જેતપુરનું ગૌરવ છે, જેતપુર માટે જેણે કુરબાની આપી છે, એ જેતપુરનો આજે વીર પુરુષ ચોકમાં ઊભા છે એને નમન કરી હારતોરા કરી અને અહીંથી રેલી સ્વરૂપે ત્યાં જશે અને રેલી સ્વરૂપે ત્યાંથી આવી અહીંયા બધાની સાથે અલ્પાહારની એક વ્યવસ્થા રાખી છે. તો મારાને તમારા શસ્ત્રનો નિયમ, શસ્ત્રની મારીને તમારી સમજ અને શસ્ત્રની પરંપરા સમાજને યાદ રહે, શસ્ત્રની જરૂરિયાત શું છે એનું લોકો જ મગજમાં રહે એટલા માટે એક સારો કાર્યક્રમ થયો છે. આવા કાર્યક્રમ થતા રહે તો હથિયારનું માહિતમ સમજ્યા છે, પોતાનું સ્વરક્ષણ માટે આની શું જરૂર છે એ લોકોને સમજ્યા છે. આ શસ્ત્ર પૂજનથી અનેક લોકોને ફાયદા થશે અને આમ પબ્લિકને પણ પોતાના ઘરમાં હથિયાર રાખવાનો સંદેશો મળશે. આવા ઉમદા હેતુથી આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. જય માતાજી.